સુરતના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં આગ લાગ્યાની ઘટના બનવા પામી હતી, જેને લઈ દોડધામ મચી જવા પામી હતી. તો 3જા માળ ઉપર સાડીના પટ્ટા પર ટીકી લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટેના કેમિકલને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ મકાનમાં કામ કરતા 5 લોકો દાઝ્યા હતા, તેમજ 1 વ્યક્તિનું મોત નિપજ્યું. આ ઘટનાને લઈને મેયર દક્ષિશ માવાણી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસિરિયાએ સમીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત લીધી હતી. તો મળી આવતી જાણકારી અનુસાર સુરત શહેરના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનના 3જા માળે પતરાના રૂમમાં સાડીના પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગમને મિક્સ કરવા માટે કેમિકલ નાખતા સમય અચાનક આગ લાગી હતી, કે જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ 5 જેટલા લોકો દાઝી જતા તમામને સારવાર અર્થે સમીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે આગની આ ઘટનામાં 1નું મોત નિપજ્યું. આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત 2ને સારવાર અર્થે સમીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ઘટના ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનમાં બનવા પામી. આ ઘટનાના સમાચાર મળતા ઇજાગ્રસ્ત લોકોની રાજ્ય મંત્રી પ્રફુલ પાનસિરિયાએ મુલાકાત લીધી. સુરતના મેયર પણ ઘટના સ્થળે ઇજાગ્રસ્તોને મળવા પહોંચ્યા. જો કે આ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ તપાસ કરવામાં આવશે, તે બાદ સાચું કારણ જાણી શકાશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.